ધીસ બર્ડ? નો, એટલે કે જાણો છો, ઓળખો છો? શું તમે આ પક્ષીને ઓળખો છો? ઇટ ઇઝ અ પેલિકન. તે પેલિકન છે. ઇટ ઇઝ અ વોટર બર્ડ. તે જળ પક્ષી છે. વોટર બર્ડ એટલે કે જળ પક્ષી, પાણીમાં રહેતું હોય તેવું પક્ષી. ઇટ લિવ્સ નિયર બિગ લેક્સ. લેક્સ એટલે તળાવ. તે મોટા તળાવ પાસે રહે છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ. બીક એટલે ચાંચ. વેરી લાર્જ એટલે ખૂબ જ મોટી. પેલિકનની ચાંચ ખૂબ જ મોટી હોય છે. પિક્ચરમાં તમે જોઈ શકો છો. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ. હોલ્ડ એટલે પકડવું. લાર્જ ફિશ એટલે મોટી માછલી. તે તેમાં એક મોટી માછલી પકડી શકે છે. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ. પેલિકન એક મોટો પક્ષી છે. સમ પેલિકન્સ આર 4 feet લોંગ. 4 feet એટલે 4 feet. લોંગ એટલે લાંબા. કેટલાક પેલિકન તો 4 feet લાંબા હોય છે. ફ્રેન્ડ્સ, યાદ છે લાસ્ટ વિડીયોમાં આપણે વુડ પેકર એટલે કે લક્કડખોદ વિશે જોયેલું? તેમાં પણ આપણે જોયેલું કે તેની ચાંચ એકદમ મજબૂત હોય છે. તે પોતાની ચાંચ મારીને ઝાડના થડમાં હોલ બનાવી શકે છે. ત્યાર પછી જોયું હતું કે આઉલ એટલે કે ઘુવડ. ઘુવડને મોટી અને ગોળ આંખ હોય છે. તેની નાનકડી ચાંચ હોય છે અને તે રાત્રિનું પક્ષી છે એટલે કે તે રાત્રે અંધારામાં પણ જોઈ શકે છે. આજે આપણે જોયું કે પેલિકનની ચાંચ કેટલી બધી લાંબી હોય છે. તે તેમાં એક મોટી માછલી પકડી શકે છે. તો કેટલાક પેલિકન 4 feet જેટલા લાંબા હોય છે. જોયું ને છે ને, દરેક પક્ષીમાં કંઈક ને કંઈક વિશિષ્ટતા. દરેક પક્ષીના રંગ, કદ, આકાર, ચાંચ, દરેક વસ્તુ અલગ અલગ હોય છે. તેથી તો તે દરેક સુંદર દેખાય છે. મજા આવે છે ને? ચાલો હવે એક નવા પક્ષી વિશે જોઈએ. નાવ લુક એટ ધીસ બર્ડ. નાવ એટલે હવે આ પક્ષીને જુઓ. વોટ ઇઝ ઇટ ડુઈંગ? તે શું કરી રહ્યું છે? ઇટ ઇઝ વીવિંગ ઇટ્સ નેસ્ટ. વીવિંગ એટલે ગૂંથી રહ્યું છે. નેસ્ટ એટલે માળો. તે તેનો માળો ગૂંથી રહ્યું છે. ઇટ ઇઝ અ વીવર બર્ડ. વીવર બર્ડ એટલે સુગરી. તે સુગરી છે. ઇટ વીવ્સ ઇટ્સ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રોઝ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ. સોફ્ટ એટલે પોચા. સ્ટ્રોઝ એટલે કે તણખલા. લીવ્સ ઓફ ગ્રાસ એટલે કે ઘાસના પાન. વીવ્સ એટલે કે ગૂંથે છે. તે પોચા, તણખલા અને ઘાસના પાન વડે પોતાનો માળો ગૂંથે છે. ઇટ્સ નેસ્ટ ઇઝ રિયલી બ્યુટિફુલ. તેનો માળો ખરેખર ખૂબ જ સુંદર હોય છે. રિયલી એટલે ખરેખર, બ્યુટિફુલ એટલે સુંદર. ફ્રેન્ડ્સ, તમે જાણતા જ હશો કે સુગરી તેનો માળો ગૂંથવાની આવડતને લીધે ખૂબ જ ફેમસ છે. તેના જેવો માળો બીજું કોઈ પણ પક્ષી બનાવી શકતું નથી. કેટલાક લોકો સુગરીને દરજીડાના નામથી પણ ઓળખે છે. તેમજ સુગરીના માળાનો ઉપયોગ અમુક જગ્યાએ ડેકોરેશનમાં પણ કરવામાં આવે છે ને? કેટલું બ્યુટિફુલ. બર્ડ તો બ્યુટિફુલ છે જ, પણ સાથે તેનો માળો પણ એટલો જ બ્યુટિફુલ છે. ચાલો હવે ત્યાર પછીનો નેક્સ્ટ બ્યુટિફુલ બર્ડ જોઈએ. મીટ ધીસ બ્યુટિફુલ બર્ડ. મીટ એટલે કે મળો. આ સુંદર પક્ષીને મળો. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. સ્ટેટ બર્ડ એટલે રાજ્ય પક્ષી. તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ઇટ ઇઝ ઓલ્સો અ વોટર બર્ડ. તે પણ એક જળ પક્ષી છે. ઇટ હેઝ લાઇટ પિંક ફેધર્સ. લાઇટ પિંક એટલે આછા ગુલાબી. ફેધર્સ એટલે પીછા. તેને આછા ગુલાબી પીછા હોય છે. પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે આ પિંક કલરનું જે બર્ડ છે ને, બહુ જ બ્યુટિફુલ દેખાય છે.
इट हैज लॉन्ग नेक एंड लॉन्ग लेग्स. लॉन्ग एटले के लांबा, नेक एटले गर्दन डोक, अने लेग्स एटले पग. तेने लांबी डोक अने लांबा पग होय छे. इट कैन फ्लाय लॉन्ग डिस्टन्स. फ्लाइंग एटले के उड़वू. लॉन्ग डिस्टन्स एटले के लांबा अंतर सुधी. ते लांबा अंतर सुधी उड़ी शके छे. इट इज अ फ्लेमिंगो. तेनु नाम शुं छे? फ्लेमिंगो एटले के सुरखाब. ते सुरखाब छे. फ्रेंड्स, शुं तमे जाणो छो कि आ फ्लेमिंगो एटले के सुरखाब अपना गुजरातना अमदावाद नजीक आवेला नळ सरोवर पासे मोटा प्रमाणमां जोवा मळे छे? ओके, इनडीड बर्ड्स आर लवली. इनडीड એટલે ખરેખર, લવલી એટલે સુંદર. ખરેખર પક્ષીઓ સુંદર હોય છે. ધે આર અવર ફ્રેન્ડ્સ. તેઓ આપણા મિત્રો છે. ફ્રેન્ડ્સ, મજા આવી? આ પ્રોસમાં આપણે કેટલા બધા અલગ અલગ અને નવા પક્ષીઓ વિશે સ્ટડી કર્યું. હવે તેને લગતી કેટલીક એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝ 1. Read the sentences. Find out the names of birds. Write their names in the blanks. આપેલા વાક્યો વાંચો, પક્ષીઓના નામ શોધી કાઢો અને તેમના નામ ખાલી જગ્યામાં લખો. First, it can see in the dark with its big round eyes. See એટલે જોવું. Dark એટલે અંધારું. તે તેની મોટી ગોળ આંખો વડે અંધારામાં જોઈ શકે છે. ચાલો, કયું પક્ષી આવું કરી શકે છે? આપણે શીખી જ ગયા છીએ. આન્સર આવશે આઉલ, એટલે કે ઘુવડ. નેક્સ્ટ, ઇટ પેક્સ ઇન ધ વુડ એન્ડ મેક્સ ધ નેસ્ટ. પેક્સ એટલે મારે છે, વુડ એટલે લાકડું, મેક્સ ધ નેસ્ટ એટલે કે માળો બનાવે છે. તે લાકડામાં મારે છે અને માળો બનાવે છે. ચાલો, લાકડામાં ચાંચ મારીને માળો બનાવનાર પક્ષી કયું? લક્કડખોદ, એટલે આન્સર આવશે વુડપેકર. નેક્સ્ટ, ઇટ કેન હોલ્ડ ફિશ ઇન ઇટ્સ બેક. હોલ્ડ એટલે પકડે છે. તે તેની ચાંચમાં માછલીને પકડે છે. ચલો, આવું કોણ કરી શકે છે? આન્સર આવશે પેલિકન. નેક્સ્ટ, ઇટ વીવ્સ ધ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રોઝ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ. વીવ્સ એટલે ગૂંથે છે, સોફ્ટ સ્ટ્રોઝ એટલે કે પોચા તણખલા, લીવ્સ ઓફ ગ્રાસ એટલે કે ઘાસના પાંદડા. તે પોતાનો માળો પોચા તણખલા અને ઘાસના પાંદડા વડે ગૂંથે છે. ચાલો, આવું કોણ કરી શકે છે? વીવર બર્ડ એટલે કે સુગરી. એન્ડ લાસ્ટ, ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. આન્સર આવશે ફ્લેમિંગો, એટલે કે સુરખાબ. હવે જોઈએ નેક્સ્ટ એક્સરસાઇઝ, એક્સરસાઇઝ નંબર 2. રાઇટ ટી ફોર ટ્રુ એન્ડ F for false. સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F લખો. First, the birds live in cities. પક્ષીઓ શહેરમાં રહે છે. ચલો, શું આવશે આન્સર? આન્સર આવશે F, એટલે કે false. હવે તમને એમ થાય કે સિટીમાં તો રહે જ છે, તો false કેમ? પણ યાદ રાખો કે પક્ષીઓ માત્ર ને માત્ર સિટીમાં રહેતા નથી. તે ગામડામાં, નગરમાં, પર્વતો પર, વૃક્ષો પર, જંગલમાં, એમ બધે જ હોય છે. બરાબર છે? એટલે આપણું સ્ટેટમેન્ટ છે ફોલ્સ. નેક્સ્ટ, ક્રોઝ એન્ડ કકુસ આર ગ્રે. કાગડા અને કોયલ રાખોડી હોય છે. શું આવે આન્સર? આન્સર આવશે એફ, એટલે કે ફોલ્સ. કારણ કે કાગડા અને કોયલ તો બ્લેક કલરના હોય છે.
Next, a pelican can make a hole on the trunk of a tree. Pelican વૃક્ષના થડ પર કાણું બનાવી શકે છે. શું આવશે આન્સર? આન્સર આવશે F, એટલે કે ફોલ્સ. કારણ કે વૃક્ષના થડ પર કાણું માત્ર ને માત્ર વુડ પેકર એટલે કે લક્કડ ખોદ જ કરી શકે છે, એ સિવાય બીજા કોઈ બર્ડ્સ કરી શકતા નથી. નેક્સ્ટ, અ વીવર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. વીવર બર્ડ એટલે સુગરી. સુગરી રાત્રિનું પક્ષી છે. આન્સર આવશે F, એટલે કે ફોલ્સ. કારણ કે રાત્રિનું પક્ષી કોણ છે? રાત્રિનું પક્ષી છે આઉલ, એટલે કે ઘુવડ. એન્ડ લાસ્ટ, ડોન્ટ મેક અ નોઇઝ, ધ બર્ડ્સ મે કમ ટુ યુ. અવાજ કરશો નહીં, પક્ષીઓ તમારી પાસે આવશે. ચલો શું આવે? આન્સર આવશે F, એટલે કે ફોલ્સ. હવે અવાજ નહીં કરવો એવું શા માટે કીધેલું છે? કે આપણા અવાજથી પક્ષીઓ ઉડી જાય નહીં એટલે. પણ અહીં કીધેલું છે કે તમે અવાજ નહીં કરો તો પક્ષી તમારી પાસે આવશે. પણ ના, એવું બનતું નથી. અવાજ નહીં કરીએ તો કેટલાક પક્ષી આપણા માથા પરથી ઉડી શકે છે, પણ આપણી નજીક આવતા નથી. એટલે આન્સર આવે F. સમજ પડે છે ને? હવે જોઈએ નેક્સ્ટ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ નંબર 3. હિયર આર સમ પિક્ચર્સ ઓફ ધ બર્ડ્સ. ફાઇન્ડ આઉટ ધ નેમ્સ એન્ડ રાઇટ ઇટ હિયર. અહીં કેટલાક પક્ષીઓના ચિત્રો આપેલા છે, તેમના નામ શોધી કાઢો અને તે અહીં લખો. ચાલો જુઓ, ફર્સ્ટ પિક્ચર શાનું છે? કાગડાનું. તો કાગડાને અંગ્રેજીમાં શું કહેવાશે? ક્રો. તો સ્પેલિંગ આવશે CROW. નેક્સ્ટ જુઓ, સેકન્ડ પિક્ચર શાનું છે? મોર. મોરને ઇંગ્લિશમાં કહેવાશે પીકોક, જેનો સ્પેલિંગ થાય છે PEACOCK. નેક્સ્ટ શેનું છે પિક્ચર? ચકલીનું. તો ચકલીને ઇંગ્લિશમાં કહેવાશે સ્પેરો, જેનું સ્પેલિંગ થાય છે SPARROW. નેક્સ્ટ જુઓ, શેનું પિક્ચર છે? કબૂતર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડાઉ. તો ડાઉનો સ્પેલિંગ લખો DOVE. નેક્સ્ટ મરઘીનું પિક્ચર છે? મરઘીને ઇંગ્લિશમાં કહેવાય છે હેન, જેનું સ્પેલિંગ થાય છે HEN. એન્ડ લાસ્ટ જુઓ, શેનું પિક્ચર છે? પોપટનું. તો પોપટને ઇંગ્લિશમાં કહેવાય છે પેરટ, જેનું સ્પેલિંગ થાય છે PARROT. ઓકે, મજા આવી? તો હવે આજનું હોમવર્ક નોંધી લો. હોમવર્ક: રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલો પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ લખો.